છોટાઉદેપુર ખાતે કેન્દ્ર સરકારના 8 વર્ષના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત કાર્યક્રમ યોજાયો છે. રાજ્ય સરકાર દ્વારા અનેક જનકલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે, જેના સુચારુ અમલીકરણ થકી રાજ્યનો ચોમેરોથી વિકાસ થઈ રહ્યો છે. કારણ કે રાજ્યના પ્રત્યેક વ્યક્તિનો વિકાસ થાય એ રાજ્ય સરકારની નેમ છે. તેમ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમારે જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લાના ગેલવાટ ખાતે આવેલા સ્વામિનારાયણ સત્સંગ હોલમાં યોજાયેલા કેન્દ્ર સરકારના 8 વર્ષના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી પરમારે આદિવાસીઓના મસીહા ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ દેશ પ્રગતિના પથ પર અગ્રેસર થયો છે તેમ જણાવી તેમણે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી વિવિધ વિકાસલક્ષી કામગીરીનો ચિતાર રજૂ કર્યો છે. તેમણે સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલાઓના કુટુંબીજનોને સરકાર દ્વારા ₹50,000ની સહાય આપવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના વિકાસ માટે કરવામાં આવી રહેલી કામગીરી અંગે વિગતે છણાવટ કરી દીકરીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોની સરાહના કરી હતી. સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીએ પણ પ્રાસંગિક ઉદબોધન કરતા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ અંગે તલસ્પર્શી માહિતી રજૂ કરી હતી. તેમણે સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લાના વિકાસ માટે કરવામાં આવી રહેલી કામગીરી અંગે પણ વિગતવાર જાણકારી આપી સરકારની વિકાસ યાત્રામાં સૌ સહભાગી થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન મંત્રી અને અન્ય મહાનુભાવોએ સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓના લાભાર્થીઓને ચેક કાર્ડ અને મંજૂરી હુકમોનું વિતરણ કર્યું હતું. મંત્રી પરમારે મિશન મંગલમ યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા બોડેલીના પ્રાંત અધિકારી ઉમેશભાઈ શાહે કાર્યક્રમની આયોજનોનો આશય સ્પષ્ટ કર્યો. આભારવિધિ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઘનશ્યામભાઈ બોરડી આટોપી હતી. અમારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવીજી, અમારા જિલ્લાના ભાજપના અધ્યક્ષ ભાઈ રશ્મિનભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ બેનજી વગેરે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં છોટાઉદેપુર જિલ્લાની અંદર ગરીબ કલ્યાણ માટે વિવિધ યોજનાનું લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં આ વિસ્તારની ખૂબ મોટી સંખ્યામાં લોકોએ એનો લાભ લીધો છે અને આવનારા 100 દિવસની અંદર આ જિલ્લાની અંદર એક પણ નાગરિક એવો નહીં રહે કે જેને સરકારની વિવિધ યોજનાનો લાભ ના મળ્યો હોય. માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જે પ્રકારે છેલ્લા 8 વર્ષથી સમગ્ર દેશ અને દુનિયામાં જે પ્રકારે કામ કરી રહ્યા છે એનાથી ચોક્કસ ગુજરાતના પરોતા પુત્ર તરીકે ગુજરાતના બધા નાગરિકનું સન્માન વધાર્યું છે. એ માટે નરેન્દ્રભાઈ મોદીને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. રેહાન પટેલ, GTV ન્યૂઝ, છોટાઉદેપુર.